નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ એપ્રિલ બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન અને ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નો જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે આ આપણો ડેલી જીકેનો ટેસ્ટ છે તો મિત્રો તમે તમારા જવાબો લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડિયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સુપ્રીમ કોર્ટના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સંશોધન પોર્ટલ જેનું નામ છે સુપેક અથવા તો સુપેશ એને લોન્ચ કર્યું છે તો જવાબ રહેશે એસ એ બોબડે એટલે કે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે આપણા સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ છે તેમણે આને લોન્ચ કર્યું છે જોઈ લઈએ આપણે એના વિશે તો મિત્રો ભારતના સુપ્રીમ કોર્ટના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટલ છે સુપેક નામનું તે શરૂ કર્યું છે તેનું ફૂલ ફોર્મ મિત્રો તમારે યાદ રાખવાનું છે પરીક્ષા માટે એ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે શું છે તેનું ફૂલ ફોર્મ તો સુપ્રીમ કોર્ટ પોર્ટલ ફોર આસિસ્ટન્ટ્સ ઇન કોર્ટ્સ એફિશિયન્સી ફરીથી એકવાર સુપ્રીમ કોર્ટ્સ પોર્ટલ ફોર આસિસ્ટન્સ ઇન કોર્ટ્સ એફિશિયન્સી અને આ પોર્ટલ દ્વારા સુપ્રીમ કોર્ટ કેસ નોંધવાના સમયે વિશાળ માત્રામાં પ્રાપ્ત થતા ડેટા સાથે વ્યવહાર કરવા માટે મશીન લર્નિંગનો લાભ મેળવશે અને એક નામ છે જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ જેમણે સુપ્રીમ કોર્ટની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને આ સુપેક્ષ છે તેના વર્ચ્યુઅલ લોન્ચિંગ દરમિયાન તેઓ ઉદઘાટન વખતે તેમણે સંબોધન કર્યું હતું અને યાદ રાખવાનું છે મિત્રો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સર અરવિંદ બોબડે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિતિ છે તેના પ્રથમ વખતના અધ્યક્ષ રહ્યા હતા મિત્રો થોડું રિવિઝન કરી લઈ આપણે ભણ્યા હતા થોડા દિવસ અગાઉ ગઈકાલે પરમ દિવસે ભણ્યા હતા એની વાત કરું છું તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે એન વી રમણા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એન વી રમણા છે તેઓ ચોવીસમી એપ્રિલે પદ ગ્રહણ કરવાના છે હાલના અને બીજી વસ્તુ છે અને મિત્રો તેઓ કેટલામાં નંબરના બનવાના છે તો અડતાલીસમાં નંબરના બનશે કેટલામાં નંબરના અડતાલીસમાં જો પરીક્ષામાં એવું પૂછાય કે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કોણ આવશે તો હરિલાલ કણિયા અને પરીક્ષામાં એવું પૂછાય કે ભારતની સુપ્રીમ કોર્ટના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કોણ આવશે તો તે પણ હરિલાલ કેમ કેમકે તેઓ ગુજરાતી હતા અને પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે છે કે ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો તે આવશે ફાતિમા બીબી કોણ આવશે ફાતિમા બીબી તો એ પણ તમારે યાદ રાખવાનું છે બીજી એક વસ્તુ છે બીજું એક નામ છે તમે ઇમેજમાં જોઈ શકો છો સુશીલ ચંદ્ર હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જે છે આપણા સુનિલ અરોરા તેમની મુદ્દત બાર એપ્રિલના રોજ પૂરી થવાની છે અને હાલના આપણા જે ચૂંટણી કમિશનર છે સુશીલચંદ્ર તેઓ ભારતના ચોવીસમાં નંબરના ચૂંટણી કમિશનર તરીકે તેમનું સ્થાન લે તેવી સંભાવના છે તો આ પણ તમારે આમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન જોતાં પહેલાં મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને મને તમે સપોર્ટ કરજો અને કમેન્ટ બોક્સમાં લખી દેજો કે ભણવાની મજા આવી છે ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં ફિફાએ કયા દેશના ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું છે તો જવાબ રહેશે પાકિસ્તાન પાકિસ્તા તો મિત્રો પાકિસ્તાનનું જે ફૂટબોલ ફેડરેશન છે તેને સસ્પેન્ડ કરી દીધું છે એ યાદ રાખવાનું છે તો મિત્રો જોઈ લઈએ આપણે ડિટેલમાં તો ફિફાએ બાહ્ય દખલના દાવાના પગલાંને તાત્કાલિક અસરથી પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન છે તેને સસ્પેન્ડ કરી દીધું છે અને તમને મિત્રો જણાવી દઉં તો બે હજાર સત્તરમાં પણ તૃતીય પક્ષ દખલ બદલ તે સસ્પેન્ડ કરાયું હતું એટલે કે બાહ્ય પક્ષ હોય તેમણે કંઈક દખલ કરી હોય એના લીધે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત યાદ રાખવાનું એક ચાળ કરીને દેશ છે તો એનું ચાળિયન ફૂટબોલ એસોસિએશન છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને જે સંબંધિત સરકારો છે આ બંને દેશોની તેના નિર્ણયો રદ થયા પછી તે સસ્પેન્શનને હટાવવામાં આવશે અહીંયા વાત થઈ છે ફૂટબોલ રિલેટેડની ફિફાની વાત થઈ છે તો તમે જોઈ શકો છો ફિફાનો લોગો ફિફાનું મિત્રો ફોર્મ શું થાય છે તો ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ જેને ફ્રેન્ચમાં એવું કહેવાય ધ ફેડરેશન ઇન્ટરનેશનાલે દે ફૂટબોલ એસોસિએશન ફિફાનું હેડક્વાર્ટર આવેલું છે જ્યુરી સ્વિટરલેન્ડમાં સ્થાપના થઈ હતી ફ્રાન્સના પેરિસમાં અને ક્યારે કરી હતી એકવીસ મે ઓગણીસો ચારમાં હાલમાં તેના પ્રેસિડેન્ટ છે તેઓ છે જિયાની ઇન્ફાંટિનો અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે સલમાન બિલ અબ્રાહિમ અલ ખલીફા આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે બીજી આપણે વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાનની વાત થાય તો પાકિસ્તાનના હાલમાં જે પ્રાઇમ મિનિસ્ટર છે તેમનું નામ છે ઇમરાન ખાન પાકિસ્તાનનું કેપિટલ ઇસ્લામાબાદ છે કરન્સી છે પાકિસ્તાની રૂપિયા અને પ્રેસિડેન્ટ છે આરીફ અલવી આટલું તમારામાંથી યાદ રાખવાનું છે પાકિસ્તાનની વાત થઈ છે થોડું રિવિઝન કરી લઈએ આપણે પાકિસ્તાન વિશે તો મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે પાકિસ્તાન દેશ અને પાકિસ્તાનની વાત કરીએ તો રિવિઝનમાં પ્રથમ જે છે મુદ્દો એ છે કે સુરેશકુમાર છે તેઓ પાકિસ્તાનમાં ભારતના રાજદૂત તરીકે તેમની નિમણૂક થઈ છે અને પાકિસ્તાનના જે પંદરમા નંબરના વડાપ્રધાન હતા ઝફરઉલ્લાહ ખાન જમાલી તેમનું નિધન થયું છે નવેમ્બર બે હજાર બેથી લઈને જૂન બે હજાર ચાર સુધી એક વર્ષ સાત મહિના અને ત્રણ દિવસના સમયગાળા દરમિયાન તેઓએ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને બલુચિસ્તાનના વડાપ્રધાન બનનાર તેઓ પ્ર પ્રથમ રાજનેતા હતા આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પાકિસ્તાન અને ચીને પીઓ કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે તેના સુડોતી જિલ્લામાં ઝેલમ નદી પર સાતસો મેગાવોટનો આઝાદ પટ્ટન હાઇડ્રેન્ડ પાવર પ્રોજેક્ટ છે તેના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે ને તેમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવવામાં આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાકિસ્તાનના મહિલા ક્રિકેટર સનામીરે તાજેતરમાં જ ક્રિકેટરમાંથી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે આ ઉપરાંત પાકિસ્તાન એરફોર્સના પ્રથમ હિન્દુ પાયલટ બન્યા છે રાહુલ દેવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાકિસ્તાનના પ્રથમ મહિલા હિન્દુ જજ બન્યા છે સુમન કુમારી અને જનરલ નોલેજની વસ્તુ જોઈ લઈએ તો પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રીનું નામ શું હતું લિયાકત અલી ખાન અને જે પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે તેને રેડ ક્લીફ લાઇન કહેવાય છે બધાને ખબર હશે જ તો એ પણ તમારે યાદ રાખવાનું છે અને મિત્રો અહીંયા ભારત અને પાકિસ્તાનની વાત થઈ તો તમને ખબર હોવી જોઈએ કે બાંગ્લાદેશ છે ને તે પહેલાં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું તો બાંગ્લાદેશને સ્વતંત્રતા ક્યારે મળી હતી જે મિત્રોને ખબર હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ્સ બેન્કમાં મહત્તમ બેલેન્સની મર્યાદા વધારીને કેટલી કરી છે તો જવાબ રહેશે બે લાખ રૂપિયા કરી છે કેટલી કરી છે ટુ લેક્સ રૂપીસ તો ચર્ચા કરેલી એના વિશે તમે ઈમેજમાં જોઈ શકો છો આપણા આરબીઆઈના ગવર્નર એમને ચર્ચા કરેલી આપણે ફટાફટ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ્સ બેંકમાં જાળવેલા દિવસના અંતે મહત્તમ બેલેન્સની જે મર્યાદા છે તે એક વ્યક્તિ દીઠ ગ્રાહક હોય તેમના દીઠ બે લાખ રૂપિયા કરી દીધી છે અને નાણાકીય સમાવેશ માટે પેમેન્ટ્સ બેંકના પ્રયત્નોને પ્રોત્સાહિત કરવા અને એમ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ નાના વેપારીઓ અને વેપારીઓ સહિતના તેમના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવાની તેમની ક્ષમતામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે શા માટે કરવામાં આવ્યું છે એ મેં અહીંયા દર્શાવ્યું અને તમને જણાવી દઉં મિત્રો પહેલાંની લિમિટ કેટલી હતી તો સત્યાવીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી ગાઈડલાઇન્સ ઓફ લાઇસન્સિંગ ઓફ પેમેન્ટ્સ બેંક અને તેમાં એવું જણાવ્યું હતું કે પેમેન્ટ્સ બેંકમાં વ્યક્તિગત ગ્રાહક દીઠ જે મહત્તમ બેલેન્સ હોય છે તે એક લાખ રૂપિયા હોવું જોઈએ હવે વધારીને કેટલું કરવામાં આવ્યું છે હવે બે લાખ કરવામાં આવ્યું છે વાત થઈ છે આરબીઆઈની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જેનો લોગો તમે જોઈ શકો છો તો મિત્રો આરબીઆઈનો તમે લોગો જોઈ શકો છો ને તેમાં જે આ પ્રાણી છે તે છે રોયલ બેંગોલ ટાઈગર અને જે આ તમે ઇમેજમાં જોઈ શકો છો ને ઝાડ દેખાય છે તે છે તાળનું ઝાડ પરીક્ષામાં આવા સવાલ પણ પૂછાતા હોય છે યાદ રાખજો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં સ્થાપના થઈ હતી કોલકાતામાં હેડક્વાર્ટર છે મુંબઈમાં અને ગવર્નર મેં તમને કહ્યું તે પ્રમાણે શક્તિકાંત દાસ છે પચીસમા નંબરના તો આટલું તમારા પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો ફક્ત એક લાઇક કરવાનું છે ને તમારા ત્રણ મિત્રોને શેર કરવાનું છે આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે તો મને સપોર્ટ કરજો વિડીયોને લાઇક કરીને જે મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તેઓ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે જે તમને બિલકુલ ફ્રીમાં મળશે એ પણ દરરોજ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ છે કે તાજેતરમાં સીડ સીએમડી એટલે કે ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂંક થઈ છે તો જવાબ રહેશે એસ રમણ એસ રમણ છે તેઓની સીએમડી તરીકે નિમણૂક થઈ છે અને તેઓને તમે ઇમેજમાં અહીં જોઈ શકો છો તો મિત્રો એસ રમણ સીડ એટલે તેનું ફૂલ ફોર્મ શું છે તો સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તેના અધ્યક્ષ અને મેરેન્ડિ મેનેજિંગ ડિરેક્ટર બની જશે એસ રમણ એસ રમણની વાત કરીએ તો તેઓ ઓગણીસો એકાણું બેન્ચના ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સેવા અધિકારી છે અને હાલમાં રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ સર્વિસ લિમિટેડ છે જે આપણી ભારતની પ્રથમ માહિતી ઉપયોગિતા છે તેના સીઈઓ છે અને આ નિમણૂક તેમના ચાર્જ સંભાળવાની તારીખથી અથવા પછીના ઓર્ડર સુધી ત્રણ વર્ષના સમયગાળા માટે છે કેટલા વર્ષના ત્રણ વર્ષના તો એ પણ યાદ રાખવાનું છે થોડું રિવિઝન જોઈ લઈએ તો આપણે ગઈકાલે ભણ્યા હતા તો પ્રખ્યાત સામાજિક ટેકનોલોજીસ્ટ ડૉક્ટર ચિંતન વૈષ્ણવને નીતિ આયોગ અંતર્ગત સરકારની મુખ્ય પહેલ અટલ ઇનોવેશન મિશન તેના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સીડબીની અહીંયા વાત કરીએ તો સીડબીનો લોગો તમે જોઈ શકો છો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા હેડક્વાર્ટર આવેલું છે લખનઉ યુપીમાં સ્થાપના બે એપ્રિલ ઓગણીસો નેવમાં અને સીએમડી છે મોહમ્મદ મુસ્તફા એ હતા આવે શું થઈ ગયું એ હતા હવે પછી આમણે આવશે તો આટલું તમારામાંથી યાદ રાખવાનું છે ત્યારબાદનો પાંચમો સવાલ છે કે તાજેતરમાં કોણે આદિજાતિ સહયોગી પહેલ જેનું નામ છે અનામય તે ચાલુ કરી છે તો જાબ રહેશે ઉપરયુક્ત બંને એટલે કે અર્જુન મુંડા આદિજાતિ મંત્રી અને ડૉક્ટર હર્ષવર્ધન જેઓ આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જો અહીંયા અર્જુન મુંડા છે તે આ રહ્યા અને ડૉક્ટર હર્ષવર્ધન છે તે આ રહ્યા તે બંનેને તમે ઇમેજમાં જોઈ શકો છો તે બંને આ પહેલ ચાલુ કરી છે આપણે જોઈ લઈએ એના વિશે તો કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ મંત્રી કલ્યાણ મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન અને કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી છે અર્જુન મુંડા તેમણે સંયુક્ત રીતે સાતમી એપ્રિલ બે હજાર એકવીસના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા આદિજાતિ આરોગ્ય સહયોગી જે કહી શકીએ એક પહેલ કહી શકીએ અનામય તે શરૂ કર્યું છે મિત્રો અહીંયા આપણે વાત થઈ સાત એપ્રિલ તો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સાત એપ્રિલના રોજ કયો દિવસ હતો જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે અને આ પહેલની આપણે વાત કરીએ તો પહેલને પિરામલ ફાઉન્ડેશન અને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ટેકો છે સહાય છે બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન કોનું છે ખ્યાલ છે જે બિલ ગેટ્સ છે ને જે માઇક્રોસોફ્ટના સંસ્થાપક તેમનું આ ફાઉન્ડેશન છે અને માઇક્રોસોફ્ટના નામ પરથી મને યાદ આવ્યું કે તેના સીઈઓ કોણ છે તો તેના સીઈઓ કોણ છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તેઓ એક ભારતીય છે જેમ કે ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ તેમ માઇક્રોસોફ્ટના સીઈઓ છે તે પણ એક ભારતીય છે અને તેમનું નામ તમારે મને જણાવવાનું છે અનામયની વાત કરીએ તો તે વિવિધ સરકારી એજન્સીઓ અને સંસ્થાઓના પ્રયત્નોને કન્વર્ટ કરીને ભારતના આદિજાતિ સમુદાયોના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિમાં વધારો કરવા માટે બહુ હિસ્સેદાર હોવાની પહેલ છે તો એ તમારે યાદ રાખવાનું છે હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા દેશે સૌથી ઝડપી રોડ બાંધકામ માટેનો રેકોર્ડ બનાવ્યો છે તો જવાબ રહેશે આપણા દેશ ભારતે બનાવ્યો છે કોણે બનાવ્યો છે ભારતે તો શું છે મિત્રો આ એક્ઝેક્ટલી તો મિત્રો તાજેતરમાં ભારતે ઝડપી રોડ બાંધકામ માટેનો એક ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અઢી કિલોમીટરની ચાર લેનની કોક્રીટ રોડ છે તે બનાવ્યો છે ફક્ત ચોવીસ કલાકમાં કેટલામાં ચોવીસ કલાકમાં જોરદાર કહી શકે મિત્રો અને વન લેન એટલે કે સિંગલ લેન સોલાપુર બીજા બીજપુર બીજાપુર રોડ છે તે ચોવીસ કલાકમાં બનાવી દીધો છે એ પણ યાદ રાખજો અને ઉત્તર પ્રદેશના ટેઢીપુલિયા ફ્લાય ઓવર બ્રીજ જે બ્રિજ છે ટેઢીપુલિયા ફ્લાય ઓવર બ્રિજ તેનું ઉદ્ઘાટન કર્યું હતું નીતિન ગડકરીજીએ તો તેમણે એ વખતે આ વાત કરી હવે નિતિન ગડકરી કોણ છે તો તે આપણા કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી છે અને બીજી એક વસ્તુ અહીંયા જણાવવાની કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં ભારતમાં જે નેશનલ હાઈવે છે ને તે દિવસના સાડત્રીસ કિલોમીટર જેટલો બનાવેલો છે એટલે મતલબ દરરોજ સાડત્રીસ કિલોમીટર જેટલું રોડ બન્યો છે તો એ પણ ખૂબ મોટી બાબત કહી શકાય ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોને જેડી બિરલા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે સુમન ચક્રવર્તી તમે ઇમેજમાં જોઈ શકો છો સુમન ચક્રવર્તીને એન્જિનિયરિંગ વિજ્ઞાનમાં તેમના જે ઉત્કૃષ્ટ યોગદાન છે તે બદલ તેઓને પસંદ કરવામાં આવ્યા છે અને આ પુરસ્કાર છે તે ત્રીસમા નંબરનો પુરસ્કાર છે અને સાયન્સ અને ટેકનોલોજીની કોઈપણ શાખામાં ઉત્કૃષ્ટ જે યોગદાન આપતા હોય અને પચાસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ભારતીય વૈજ્ઞાનિકો હોય તેઓને આ એવોર્ડ આપવામાં આવે છે જેમાં પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં કયા રાજ્યમાં કોવિડ રસીકરણને પ્રોત્સાહન આપવા માટે અનોખી ભેટ યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ રહે છે ઉત્તર પ્રદેશ યુપીના સીએમ યોગી આદિત્યનાથ તમે ઇમેજમાં જોઈ શકો છો અને આ એક અનોખી ભેટ યોજના શરૂ કરી છે સાત એપ્રિલના રોજ રસી લેનારા જે લોકો છે ને તેના માટે લકી ડ્રો યોજના રાખી હતી રસીના બંને ડોઝ લીધા હોય તે લોકોને ચાર ભેટ આપવામાં આવી હતી તો એ યાદ રાખજો અહીંયા વાત થઈ છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશની વાત થાય તો તમારે સૌ પ્રથમ શું મગજમાં ક્લિક થવું જોઈએ કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટા મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનામાં નાનું રાજ્ય કયું કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવજો ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલનું નામ આવેલ તમારા મનમાં સૌ પ્રથમ ક્લિક થવું જોઈએ કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા આનંદીબેન પટેલ અને આનંદીબેન પટેલ છે તેઓ ઉત્તર પ્રદેશ ઉપરાંત મધ્યપ્રદેશના પણ તેઓ ગવર્નર છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા મહિલા મુખ્યમંત્રી નહીં મહિલા મંત્રી જેને ખબર હોય તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો ચોથો સવાલ છે કે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ બે હજાર એકવીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરવાનું છે તો જવાબ રહેશે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરી અરવિંદ કેજરીવાલને તમે ઇમેજમાં જોઈ શકો છો તમે બધા ઓળખો છો અરવિંદ કેજરીવાલ એટલે દિલ્હીના મુખ્યમંત્રી અને આની જે અધ્યક્ષતા છે વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમની અધ્યક્ષતા કોણ કરવાનું છે તો ઇંગ્લેન્ડના જે મેયર છે સાદિક ખાન તેઓ કરવાના છે અને આનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે દર વર્ષે એકવાર આનું આયોજન થાય છે આ વખતની તેની થીમ પણ રાખવામાં આવી છે ધ ફ્યુચર ઓફ કલ્ચર અને આમાં કેવું છે કે અલગ અલગ દેશના શહેરોની જે સંસ્કૃતિ છે તેને અહીંયા પ્રસ્તુત કરવામાં આવશે લંડનની વાત થઈ તો લંડન છે કેપિટલ ઇંગ્લેન્ડનું ઇંગ્લેન્ડના પીએમ છે બોરિસ જોન્સન અને કરન્સી છે પાઉન્ડ તો આટલું તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો પાંચમો સવાલ તાજેતરમાં જ વિયેતનામના નવા વડાપ્રધાન કોણ બન્યા છે તો જવાબ રહેશે ફામ મિન ચીન જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો ફામ મિન ચીન જેઓ બની ગયા છે વિયેતનામના નવા વડાપ્રધાન વિયેતનામની જે નેશનલ એસેમ્બલી છે ને તેમણે આમનું નામ સિલેક્ટ કર્યું છે અને તેમના પૂર્વ જે પીએમ હતા પ્રાઇમ મિનિસ્ટર તેમનું નામ હતું ગ્યુએન જોન યુક તેઓનું આમને સ્થાન લેવાના છે વિયેતનામની વાત થઈ છે તો કેપિટલ હનોય છે કરન્સી છે વિયેતનામીઝ ડાંગ ડોંગ અને તમારા માટે એથી પ્રશ્ન છે આપણે ભણ્યા હતા થોડા સમય અગાઉ કે સ્લોવાકિયાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે ભારતે સૌ પ્રથમ અણુધડાકો ક્યાં કર્યો હતો તો જવાબ રહેશે બધાને ખબર હશે તે કઈ જગ્યાએ કર્યો હતો પોખરણ પરંતુ તમને ખબર છે કે એ જે પોખરણ અણુધડાકો હતો તેને શું નામ આપવામાં આવ્યું હતું તો તેનો કોડ આપવામાં આવ્યો હતો કયો કોડ આપવામાં આવ્યો હતો સ્માઈલિંગ બુદ્ધા અને ક્યારે કરવામાં આવ્યો હતો અઢાર મે અઢાર મહિના રોજ ઓગણીસો ચુમ્મોતેર કે એકોતેર ઓગણીસો ચુમ્મોતેરમાં આ કરવામાં આવ્યો હતો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે તો બોક્સાઈડમાંથી મિત્રો અહીંયા મેં આ સવાર વારે ઘડીએ હું રિપીટ નથી કરી રહ્યો પરંતુ પરીક્ષામાં જ એટલામાં એટલી વખત પૂછાયા છે તો આપણે વારે એ ભણી રહ્યા છે તો બોક્સાઇડમાંથી બનાવવામાં આવે છે એલ્યુમિનિયમ અને અહીંયા બીજી વસ્તુ યાદ રાખવાની કે ચાંદી છે ને તે ધા સૌથી સૌથી વધારે સુવાહક ધાતુ છે યાદ રાખજો પરીક્ષામાં એ પણ પૂછાય છે થર્ડ સવાલ છે સવારના તડકા સવારના સવારે જે સૂર્યનો તડકો છે તેમાંથી આપણને કયો પ્રકારનું વિટામિન મળે છે તો વિટામિન ડી મળે છે કયું વિટામિન મળે છે વિટામિન ડી હાડકાં માટે જરૂરી વિટામિન ડી આંખો માટે જરૂરી કયું છે વિટામિન એ અને ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે તો વિટામિન સી મળે ચોથો સવાલ કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ રહેશે કેન્સરની સારવારમાં ઓપ્શન બી છે તે સાચો જવાબ છે પાંચમો સવાલ દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે તો જવાબ રહેશે લીવર લિવરમાં વધારે પ્રોબ્લેમ થાય છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે કયા પ્રાચીન ભારતીય સહેનશાહની રાજાજ્ઞા આદેશ ગિરનારના ખડક પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે તો જવાબ રહેશે સમ્રાટ અશોક ત્યારબાદ સેકન્ડ સવાલ છે ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પ્રથમ વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલા સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી તો જવાબ રહેશે બધાને ખબર હશે લગભગ સુરતમાં ક્યારે સ્થાપી હતી સોળસો ચોસઠમાં ત્રીજું છે કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી તો ઈતસિંગ અને હ્યુતસંગ આ બંનેએ લીધી હતી એટલે જવાબ શું રહેશે ઉપરના બંને ચોથો સવાલ છે કે સ્થાનમાંથી સકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યું હોવાનું કહેવાય છે તો જવાબ રહેશે કલ્કાચાર્ય કોણે કલ્કાચાર્યએ આપ્યું હોય એવું કહેવાય છે ત્યારબાદનો સવાલ છે કે હાથીના અવશેષો હાથી હાથીના અવશેષો નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે એકચ્યુઅલી આપવાના નથી પરંતુ હડપ્પાના છે હડપ્પાના સંસ્કૃતો ને હડપ્પી સંસ્કૃતિના જે અવશેષો તો જવાબ રહેશે રોજડીમાંથી અને રોજડી ક્યાં આવેલું છે ખબર છે રોજડી આવેલું છે રાજકોટમાં અને લોથલ ક્યાં આવેલું છે તો લોથલ આવેલું છે અમદાવાદમાં અને લોથલનો મતલબ થાય છે ટેકરો અને રંગપુર પણ અમદાવાદમાં આવેલું છે એ પણ યાદ રાખજો ધોળાવીરા આવેલું છે કચ્છમાં હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે તાજેતરમાં ભારતના ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિદેશક બીસીસીઆઈ એસુના વડાપ્રધાન બન્યા છે તેમનું નામ શું છે તો સબીર ખાંડવાલા શું છે સબીર ખાંડવાલા ત્યારબાદનો સેકન્ડ સવાલ છે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાત એપ્રિલના રોજ મનાવવામાં આવે છે વિશ્વ આરોગ્ય દિવસ હમણાં મેં તમને પ્રશ્ન પૂછ્યો તો જવાબ આવી ગયો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બનશે અને સેકન્ડ સવાલ છે તાજેતરમાં અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબની સાથે મિત્રો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે